કેશોદમાં શહીદ જવાનનો પાર્થિવ દેહ પહોંચતા લોકોએ તિરંગો ફરકાવી પુષ્પાંજલિ આપી। કેશોદ શહીદ જવાનોનો પાર્થિવ દેહ પહોંચતા લોકોએ તિરંગા ફરકાવી આપી પુષ્પાંજલિ। કેશોદના પ્રાંશલી ગામનો મિલિટરી ફોર્સમાં ફરજ બજાવતો જવાન શહીદ પંજાબના જલંધરમાં શહીદ થયેલ જવાનોના પાર્થિવ દેહ કેશોદ પહોંચતા મોટી સંખ્યામાં હાજર લોકોએ આપી પુષ્પાંજલિ। શહીદ યુવાનના પાર્થિવ શરીરને તેમના ગામ લઈ જવા કેશોદથી પ્રાંશલી ગામ સુધી શહીદ યાત્રા યોજાતા હાજર માનવ મિદ્દી તેમજ રસ્તા પર ઉમટી પડેલ લોકોએ ભીની આંખે આપી પુષ્પાંજલિ। પ્રાંશલીનો યુવાન મિલિટરી ફોર્સમાં 19 વર્ષથી બજાવતો હતો ફરજ। શહીદ વીર અનિલભાઈ મુળજીભાઈ ખાણિયા પંજાબના જલંધરમાં પોસ્ટિંગ મળતા રેન્ક નાયક તરીકે ફરજ બજાવી પરત ફરતા નડ્યો અકસ્માત। શહીદ જવાન પરત ફરતી વખતે રસ્તામાં ટુ વ્હીલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા થયા હતા। શહીદ વીરનો પાર્થિવ દેહ પોતાના વતનમાં આવી પહોંચતા તમામની આંખોમાં છલકાયા હતા આંસુ। શહીદ વીરને સરકારી તંત્ર ગ્રામજનો કેશોદ ધારાસભ્ય સહિત મોટા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વચ્ચે સૈનિકોએ ગાર્ડ ઓફ ઓનર સાથે આપી સલામી। બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા કેશોદ। કિશનભાઈ પરમાર જુનાગઢ જિલ્લા માજી સૈનિક સેવા સંગઠન પ્રમુખ, આજ રોજ પ્રાસલી ગામના એક વીર સપૂત અનિલભાઈ મુરજીભાઈ ખાણિયા જો 19 વર્ષ નોકરી કરી 7011 ઈએમઈ બટાલિયનમાં હતા અને એનો શહીદ થયેલ છે, તો આજ ગામના ચોપડે એક વીર સપૂત સુવર્ણ અક્ષરે લખાઈ જાય કાયમી માટે એની શહાદતને આજે આર્મી એને યાદ કરશે। અને માજી સૈનિક સંગઠન જુનાગઢ કેશોદ અને આ ગ્રામજનો આજે એની શહાદતમાં જે આજે આવ્યો છે એનો ખૂબ ખૂબ આભાર છે। અને અને આજે કોઈ પણ માણસને હું કહેવા માંગુ છું કે જેનું જ્યારે મૃત્યુ હશે એનું કોઈ ટાળી શકતું નથી, પણ આવી રીતે મૃત્યુ થાય ત્યારે એમ થાય છે કે હજી તો એની ઘણી લાઈફ બાકી હતી। અને હું સિવિલ જનતાને કહેવા માંગુ છું કે ફોજમાં આનાથી વધારે માણસો જાય, હવે શહાદત તો આવતી જશે। આપણા હિન્દુ ધર્મમાં લખેલ છે કે શર્ટ માંડી હોય તો હાથમ ન થાય, એટલે એના પરિવારને અમે આજે સાતરમાં આપ્યા છીએ કે એનું કોઈ પણ કામ હશે સંગઠન રાત દિવસ એની સાથે રહેશે। અને પરમ કૃપાળુ પરમાત્મા એના પરિવાર ખાણિયા પરિવાર એના બેન બને એવી બધાને એવી તાકાત આપે કે આ દુઃખમાંથી એ બહાર નીકળે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત।